તું સોમ એટલે આ નશાનો દિવસ છે. આને ધ્યાનમાં રાખીને મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. જ્યાં પણ શક્તિશાળી લિંગ છે ત્યાં તેની માટેની ચોક્કસ પ્રક્રિયાઓ હોય છે, જેથી કરીને આપણું શરીર અને આપણી આસપાસની ભૌતિક વસ્તુઓ આપણા જીવનમાં અવરોધ ના બને. નમસ્કાર સદગુરુ. શિવ ભક્તો સોમવારને વિશેષ કેમ માને છે? જુઓ, ચંદ્ર પર આધારિત કેલેન્ડર ચોક્કસ રીતે કામ કરે છે. ચાલો કહીએ કે તેમાં લગભગ 28 દિવસ છે. આ 28 દિવસોમાં 4 વિભાગો એટલે કે 4 અઠવાડિયા હોય છે. આજે આ મંડે, ટ્યુઝડે, સોમવાર, જાણો છો? તો સોમવાર, આમ તો સોમ એટલે નશો કરવાનો દિવસ છે. સો ધે ટુ ગેટ ઇન્ટોક્સિકેટેડ, આ દિવસ છે નશામાં રહેવાનો. પણ દારૂની દુકાને નહીં, પણ શિવ મંદિરમાં. પણ તે ત્યારે જ સુસંગત હોત જ્યારે તમે બસ પેલા ચંદ્ર આધારિત કેલેન્ડરને અનુસરતા હોવ. તો પછી મહિનાઓ અલગ હશે, પછી તારીખો અલગ હશે, પછી સોમવાર હંમેશા ચંદ્રના ચક્રની દ્રષ્ટિએ સુસંગત હોય તે જ દિવસે આવત. પણ આજે આપણે એ જ પરિભાષા લઈ લીધી છે અને તેને બીજી સિસ્ટમમાં મૂકી છે, જે મેટ્રિક સિસ્ટમ જેવું વધારે છે. 1, 2, 3, 4, 5. મને ખબર નથી કે તેમણે મહિનામાં 100 દિવસ કે 10 દિવસ કે એવું કંઈક કેમ ના રાખ્યો. કેમ કે તેમણે 30 દિવસ રાખ્યા અને કેમ કે તે બરાબર ના થયો એટલે તેમણે એકમાં 31, બીજામાં 30, બીજામાં 28, 29 કર્યા. આ એક ખીચડી કેલેન્ડર છે, પણ તે દુનિયાની રીત બની ગઈ. કેમ કે તે પશ્ચિમ સમાજો દ્વારા થોપવામાં આવ્યું છે અને આજે તેને કેલેન્ડર તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તે એકદમ ખીચડી કેલેન્ડર છે, કેમ કે તેને ગ્રહોની સિસ્ટમ સાથે કોઈ જ સુમેળ નથી. ચંદ્ર પર આધારિત કેલેન્ડર કે ચંદ્ર સૂર્ય આધારિત કેલેન્ડર જેને આપણે અનુસરીએ છીએ તે સુસંગત છે અને તેમાં મહિનાઓ તે મુજબ બદલાય છે અને અઠવાડિયા તે મુજબ બદલાય છે. આ સંદર્ભમાં તે સુસંગત છે કે સોમવાર એ અમુક પ્રક્રિયાઓ માટે મહત્વનો છે. તો મંદિરો આ વાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા કે જ્યારે મંદિર બનાવવામાં આવે ત્યારે તે પણ અમુક રીતે મીણ અને ક્ષીણ થાય. બધા જ શિવ મંદિરોમાં જ્યાં પણ શક્તિશાળી લિંગ છે ત્યાં તેના માટે ચોક્કસ પ્રક્રિયાઓ હોય છે. આ બધું આપણી આસપાસના ગ્રહો અને ઉપગ્રહ ચંદ્રની સ્થિતિ સાથે સંબંધિત હતું. કેમ કે આપણે સમજતા હતા કે આપણું જીવન આ વસ્તુઓ સાથે જોડાયેલું છે. કેમ કે આપણું ભૌતિક બંધારણ, અહીં આપણું અસ્તિત્વ, આ એક કુંભારના ચક્ર જેવું છે જે આપણને બનાવે છે. તો તેની સાથે સુસંગત રહેવા માટે કે જેથી આપણું શરીર અને આપણી આસપાસની ભૌતિક વસ્તુઓ આપણા જીવનમાં અવરોધ ના બની જાય, તો ચંદ્ર કેલેન્ડર એ રીતે સર્જાયો કે વર્ષમાં 12.5 મહિના હોય છે, કેટલીક વાર 13 મહિના, તો ક્યારેક 12.5 મહિના પણ હોય. તે એવી રીતે જાય છે જે ગ્રહોની સિસ્ટમ સાથે એકદમ સુસંગત હોય, જે રીતે તે કામ કરે છે. તો તેના આધારે આ બધી વસ્તુઓ કરવામાં આવી અને આને ધ્યાનમાં રાખીને મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.